of you all are doing well. See, now entrepreneurship 1 and unit 3 in our second chapter, એટલે કે થિયરીઝ ઓફ એન્ટરપ્રિન્યોરશિપ ની અંદર આપણે ઘણી બધી વસ્તુઓ ડિસ્કસ કરી હતી, જેમ કે ઇકોનોમિક થિયરીઝ ડિસ્કસ કરી જેમાં માર્ક કેસન, લેવિન્સ્ટીન એઝ વેલ એઝ આર્થર કોલ એન્ડ પેકનેમ એન્ડ હેરિસ, આ લોકોએ થિયરી આપી જેની અંદર દરેક લોકોએ અલગ અલગ પોઈન્ટ ઓફ વ્યૂ જે છે એ એક્સપ્લેન કર્યા. જેમ કે ભાઈ આમનું કેવું, માર્ક કેસનનું કેવું એમ હતું કે ભાઈ આપણે જે છે એ પર્ટિક્યુલરલી અમુક સપ્લાયની જરૂર છે એન્ટરપ્રિન્યોરશિપની, એટલે કે એન્ટરપ્રિન્યોરશિપ લોકો જે છે માર્કેટમાં આવવા જોઈએ. તો લેવિન્સ્ટીનનું કહેવું એમ છે કે તમે લોકો વેસ્ટેજ ઓછું કરો તો ઓટોમેટિકલી બિઝનેસને ફાયદો થશે. આર્થર કોલનું એવું કહેવું એવું છે કે ભાઈ એન્ટરપ્રિન્યોરશિપ તો પ્રોફિટ બેઝડ જ હોવી જોઈએ, બરાબર. જ્યારે પ્રોફેસર નાઇટનું કહેવું એવું હતું કે ભાઈ જે વ્યક્તિ રિસ્ક લે એને રિવોર્ડનો અધિકાર છે. એપમેક ને હેરિસનું કહેવું એવું છે કે ભાઈ અમુક ફેક્ટર્સ જે છે જેના માટે તમે એ લોકોને ઇકોનોમિકલી એન્કરેજ કરો છો તો લોકો ઓટોમેટિકલી એન્ટરપ્રિન્યોરશિપ કરવા માટે ઇન્વોલ્વ થશે. નેક્સ્ટ જોઈએ આપણે સોશિયોલોજિકલ થિયરીઝ, જેની અંદર ફ્રેન્ક યંગનું કહેવું એવું છે કે ભાઈ કોઈ પણ સોસાયટીના ગ્રુપ અને એ ગ્રુપની અંદર જેટલા પણ ચેન્જીસ થાય એની સાથે જે છે એન્ટરપ્રિન્યોરશિપ રિલેટેડ છે. દેન મેક્સ વેબરનું કહેવું એવું હતું કે ભાઈ રિલિજિયસ આસ્પેક્ટ સાથે એન્ટરપ્રિન્યોરશિપ રિલેટેડ છે, જેના માટે મેં તમને કોન્ટ્રાડિક્શન આપેલું. ફાઇન, નેક્સ્ટ તમને હોસ્ગીટે એક થિયરી આપેલી જેની અંદર એણે એવું કીધું કે સોશિયલ ફેક્ટર જેટલા વધારે ચેન્જ થાય ને એટલું જ વધારે એન્ટરપ્રિન્યોરશિપ ઇમર્જ થાય, બરાબર. થોમસ કેટરન કોક્રેન જે છે એણે એવું કીધેલું કે ભાઈ તમારે સેલ્ફ ઇન્ટરેસ્ટ અને કોઈ પણ વ્યક્તિ જે છે એની એબિલિટી ઉપર આધાર રાખે કે કેટલો એન્ટરપ્રિન્યોરશિપની અંદર ઇન્વોલ્વ થશે. ફાઇન, સ્ટોકની થિયરી એવી હતી કે ભાઈ કલ્ચર અને સોશિયલ એન્વાયરમેન્ટ જ આપણને એન્કરેજ કરે છે એન્ટરપ્રિન્યોર બનવા માટે. હવે આપણે જોઈએ છીએ સાયકોલોજિકલ થિયરીઝ, બરાબર. અત્યાર સુધી તમે ઇકોનોમિક જોઈ અને સોશિયોલોજિકલ જોઈ. હવે સી, તમને એક વસ્તુ કહેતો કે એન્ટરપ્રિન્યોરશિપ માટે ત્રણે ત્રણ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. પહેલાં તો ઇકોનોમિક બુક, એટલે કે ઇન ટર્મ્સ ઓફ મની ઓર ઇન ટર્મ્સ ઓફ રિવોર્ડ. ધેન કમ્સ ટુ સોશિયોલોજિકલ, એટલે કે સોસાયટીને રિલેટેડ આસ્પેક્ટ, કારણ કે તમે જે જગ્યાએ ઓપરેટ થશો એઝ અ બિઝનેસ, દેટ મે બી ધ સોસાયટી ઇટસેલ્ફ કે જે તમને આગળ વધારે છે. આજે કન્ઝ્યુમર લોકો પરચેસ કરે છે તમારી વસ્તુ તો તમે આગળ વધી શકો. ફાઇન, લાસ્ટ પાર્ટ તમને આપ્યું છે સાયકોલોજિકલ થિયરી, વિચ ઇઝ ધી ઓલ્સો ઇમ્પોર્ટન્ટ પાર્ટ, કારણ કે મારી પાસે પૈસા છે, હું સોસાયટીની અંદર એક સ્ટેટસ ધરાવું છું, બટ સ્ટીલ ઇફ આઈ એમ નોટ બી એબલ ટુ હેન્ડલ ઓલ ધીઝ રિસ્પોન્સિબિલિટી ઓફ બિઝનેસ, તો પછી મારું કાંઈ કામ જ નથી એઝ એન એન્ટરપ્રિન્યોર. એઝ એન એન્ટરપ્રિન્યોર તો પછી મારું કાંઈ કામ નથી માર્કેટની અંદર. ફાઇન, સો એ સેન્સની અંદર તમને આપેલી છે શુમ્પિટરની થિયરી આપેલી છે. તમે શુમ્પિટરની થિયરી પહેલાં પણ સ્ટડી કરેલી છે આપણે, બરાબર. ઇન પર્ટિક્યુલરલી યુનિટ નંબર ટુની અંદર પણ આપણે એ વસ્તુ સ્ટડી કરેલી છે, બરાબર છે. ફરી પાછા જોઈએ છીએ કે શુમ્પિટર શું કહેવા માગે છે. એની અંદર પણ આપણે એમના અમુક જે છે એ ઇનોવેશનને રિલેટેડ પેરામીટર્સ સ્ટડી કર્યા હતા. આમાં પણ જોઈ લઈએ કે સાયકોલોજિકલ થિયરી જે છે એને કેવી રીતે રિપ્રેઝેન્ટ કરેલી છે. This theory suggests that the behavior of entrepreneur is always creative in every situation. The main aspect of creative behavior can be represented in the following manner. The willingness and determination of entrepreneur to leave rigid and traditional method of thinking. કહેવાનું તાત્પર્ય એ છે ખાલી થિયરીની અંદર કે ભાઈ એન્ટરપ્રિન્યોર માણસ છે ને એવું હોવું જોઈએ કે જે દરેક સિચ્યુએશનની અંદર ક્રિએટિવલી વિચારી શકે. એના માટે એણે એવું કીધું કે ક્રિએટિવ વિચારવા માટે કેવો બિહેવિયર હોવું જોઈએ. સીધી વસ્તુ છે ને, ક્રિએટિવલી થિંક કરવા માટે આપણો બિહેવિયર સર્ટન ટાઈપનો હોવો જોઈએ, સર્ટન ટાઈમનો હોવો જોઈએ. ધેન એન્ડ ધેન ઓન્લી વી મસ્ટ બી એબલ ટુ થિંક ઓવર સમ આસ્પેક્ટ્સ, કારણ કે સીધી વસ્તુ છે, આપણે રિજિડ મેનરની અંદર ટ્રેડિશનલી જેવી રીતે કરતા હતા એ જ રીતે વિચારશું તો પછી આપણો કોઈ આપણા જે બિઝનેસમેન હોવાનો કે આપણા એન્ટરપ્રિન્યોર હોવાનો કોઈ મિનિંગ નથી હોતો. ફાઇન, તો એ જ વેથી તમને કીધેલું છે કે સિમ્પલી કે મેઇન આસ્પેક્ટ એવો છે કે ભાઈ ક્રિએટિવ બિહેવિયર જે છે એમ પ્રેઝેન્ટેબલ મેનરની અંદર હોવું જોઈએ. એના માટે એવું કે છે ધ વિલિંગનેસ એન્ડ ડિટર્મિનેશન ઓફ એન્ટરપ્રિન્યોર ટુ લીવ રિજિડ એન્ડ ટ્રેડિશનલ એન્વાયરમેન્ટ, એટલે કે એકદમ જકડાયેલું અને એકદમ રૂઢિચુસ્ત અથવા તો ટ્રેડિશનલ ના સિદ્ધાંતોવાળું જે એન્વાયરમેન્ટ છે ને એ
જે તમારી વિચારવાની જેમ કહી શકાય કે પેટર્ન છે ને, પેટર્ન તમારે છોડવી પડે. દેન એન્ડ દેન ઓનલી યુ વિલ બી એબલ ટુ થિંક ઇન અ ક્રિએટિવ મેનર. હવે હું તમને એક એક્ઝામ્પલ આપું. તમે નાના હતા ત્યારે તમે જે મેથડથી ભણતા કે ભાઈ મેડમ જે છે એ તમને વંચાવે ને પછી એમાંથી તમને શીખવાડે, બોર્ડ ઉપર બોર્ડ વર્ક કરીને શીખવાડે, એવી રીતે તમે કરતા, એમાં રાઈટ ઓન બરાબર. તો બોર્ડ ઉપર તમે જે ક્યાં પણ વસ્તુ છે લખતા ને પછી એમાંથી તમે બુકમાં નોટ ડાઉન કરતા ને એ મેથડથી શીખતા. હવે એ મેથડથી શીખો છો. ઇવન હવે તો તમે 11th 12th standardની અંદર બી પ્રોબેબલી એ મેથડથી નહીં શીખી હોય, એમાં પણ મેડમ તમને પોઈન્ટ વાઇઝ જે છે એ શીખવાડતા હશે અને પછી તમને એમ કહેતા હશે કે ભાઈ આમાંથી જે છે એ હું તમને અમુક પોઈન્ટ્સ લખાવી દઉં છું, યુ હેવ ટુ રિમેમ્બર ધી પોઈન્ટ્સ એન્ડ ડિટેલ્સ, બરાબર ને. તો જોવાની વસ્તુ એ છે કે તમારે છે ને એક જકડાયેલા અને ટ્રેડિશનલ એક જૂના જમાનાની મેથડને વિચારસરણી છે ને બદલવી પડે. તમે જોજો જે વ્યક્તિ છે ને બહુ જૂના જમાનાના વિચારવાળા હોય ને એ લોકો ક્યારેય લાઈફની અંદર ઇમ્પ્રૂવ નથી છે. આના માટે હું તમને એક વસ્તુ એ કહું છું કે તમારે જે ચેન્જ લાવવો બહુ જરૂરી છે, કારણ કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. બદલવું તો પડે તમારે. ટાઈમ બાય ટાઈમ યુ હેવ ટુ ચેન્જ યોર સેલ્ફ, યુ હેવ ટુ ચેન્જ ધી થિંકિંગ પેટર્ન, યુ હેવ ટુ ચેન્જ યોર વે ઓફ લિવિંગ. નાના હોય ત્યાં તમારી ઉપર કાંઈ રિસ્પોન્સિબિલિટી ના હોય, આ છે તે છે, તમે તમારા મન પડે એ રીતે ગમે તે જગ્યાએ જઈ શકો, રમવું હોય તો રમી શકો, ભણવું હોય તો ભણી શકો. હવે એવું નથી. નાઉ યુ આર રિસ્પોન્સિબલ ફોર યોર એક્ટિવિટીઝ, બરાબર. એક લેવલ પછી આપણે આપણી રિસ્પોન્સિબિલિટી લેવાની નહીં. હું કહું છું તમે કમાતા નથી કાંઈ વાંધો નહીં, કે તમે ઘરની અંદર તમારું કોન્ટ્રીબ્યુશન ના હોય દેટ ઇઝ કમ્પ્લીટલી ઓકે, બટ યુ હેવ ટુ ટેક ધી રિસ્પોન્સિબિલિટી ઓફ યોર સેલ્ફ. તમારે તમારી તો જવાબદારી લેવી પડે ને. હા, એ પ્રમાણે જ વાત કીધી છે કે ભાઈ તમે એ એન્વાયરમેન્ટમાંથી બહાર આવો ને અને તમારી અંદર એ એન્વાયરમેન્ટમાંથી બહાર રહેવાની એક વિલિંગનેસ છે, એક વસ્તુ અચીવ કરવાની વિલિંગનેસ છે, દેન એન્ડ દેન ઓનલી યુ વિલ બી એબલ ટુ પર્ટિક્યુલર થિંક ઇન ક્રિએટિવ મેનર. તો તમે ક્રિએટિવ મેનરમાં વિચારી શકો. હવે તમને એક આઈડિયા આવે કે પ્રિવિયસલી તો શુટરનું જે કાંઈ પણ ભણ્યા એ શું એ મેં શુટર એવું કહેવા માગતા હતા કે ઇનોવેશન લઈ આવો. અહીંયા ક્રિએટિવ થિંકિંગ કે છે બોથ ધી થિંગ્સ આર મોર ઓર લેસ વી કેન સે દેટ ગો ઓનલી સિંગલ પાથ, બરાબર ને. ક્રિએટિવ થિંકિંગ કરવું કે ઇનોવેશન લઈ આવે, સર્જનાત્મકતા હોવી કે નવીનતા લઈ આવે, બોથ ધી થિંગ્સ આર વી કેન સે દેટ ધી મોર ઓર લેસ સેમ, બરાબર. શું કહે છે તો કે એન્ટરપ્રિનર્સ એબિલિટી ઇન વેલ્યુઇંગ ધ ઇન્સિડન્ટ્સ મસ્ટ બી સચ દેટ હી ઓર શી શુડ બી એબલ ટુ ફોરકાસ્ટ ધ રિયલ ઇવેન્ટ વિચ ઇઝ ગોઈંગ ટુ ટેક પ્લેસ ઇન ધી ફ્યુચર. કહેવાનો મતલબ એવો છે કે તમારામાં એટલી એન્ટરપ્રિનિયર એટલીસ્ટ એટલી એબિલિટી તો હોવી જ જોઈએ કે એ એન્ટરપ્રિનિયર જે છે એ પર્ટિક્યુલર મેનરની અંદર વિચારે છે તો કોઈ વસ્તુનું વેલ્યુએશન એ રીતે કરી શકે કે જેમાંથી એને ખબર પડે કે ભાઈ ફ્યુચરની અંદર આવી એક્ટિવિટી થવાની છે. એ રેકગ્નાઇઝ કરવા માટે એબલ હોવું જોઈએ કે ફ્યુચરની અંદર આવી એક્ટિવિટીઝ થશે એન્ડ યુ હેવ ટુ ડુ ધીસ કાઇન્ડ ઓફ થિંગ્સ, બરાબર. તો એટલીસ્ટ એબિલિટી હોવી જોઈએ કે તમે ફોરકાસ્ટ કરી શકો અમુક ઇવેન્ટને. કારણ કે સી ફોરકાસ્ટિંગ એમાં તમને કોઈ તમારી પાસે એશ્યોરિટી નથી મળતી. વી કેન ઓલ્સો ફોરકાસ્ટ ધ ફ્યુચર. ખબર હોય આપણને કે આ વસ્તુ જે છે થવાની છે ભવિષ્યમાં, આપણે એના ઉપર અમુક વે સુધી તો વિચારી શકતા હોઈએ, બરાબર છે ને. અમુક વે સુધી આપણે એનું ફોરકાસ્ટિંગ કરી શકતા હોય. એમ તમને આઈડિયા આવી જાય કે ભાઈ અત્યારે માર્કેટની અંદર આવી સિચ્યુએશન ચાલે છે તો થોડાક ટાઈમ પિરિયડ સુધી આપણે આ વસ્તુ ફેસ કરવાની જ છે કે ભાઈ મંદીની સિચ્યુએશન ફેસ કરવાની જ છે, અમુક ઇકોનોમિકલ પ્રોબ્લેમ્સે ફેસ કરવાના છે. ઇન ટર્મ્સ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝ, ઇન ટર્મ્સ ઓફ બિઝનેસીસ, ઓર ઇન ટર્મ્સ ઓફ એક્સપાન્શન એક્ટિવિટીઝ, બરાબર. તો ફોરકાસ્ટિંગ ઇઝ અ વેરી નોર્મલ ફિનોમિના, બટ એન્ટરપ્રિનિયરની અંદર એટલી તો એબિલિટી હોવી જ જોઈએ કે ફોરકાસ્ટ કરીને એટલું તમને શ્યોરિટી અપાવડાવી છે કે ભાઈ આટલી ઇવેન્ટ તો થશે જ, બરાબર. આટલી ઇવેન્ટ માર્કેટની અંદર થવાની છે, ફાઇન. નેક્સ્ટ શું કહે છે તો કે ધ કેપેબિલિટી ઓફ એન્ટરપ્રિનિયર અબાઉટ ફેસિંગ સોશિયલ ક્રિટિસિઝમ એન્ડ ચેલેન્જીસ અરાઇઝિસ ડ્યુ ટુ ઇનોવેશન. યસ,
એન્ટરપ્રિનિયરની અંદર સોશિયલ ક્રિટિસિઝમ, કોઈ તમને ક્રિટિસાઇઝ કરે છે, કોઈ તમારી નિંદા કરે છે, કે તમને એમ કહે છે કે ભાઈ આ વસ્તુ પ્રોપર નથી, આ વસ્તુ બરોબર બરોબર મેનરની અંદર નથી, ઇમ્પ્રોપર છે, અથવા તો આવી રીતે ના હોવું જોઈએ, તો આવા બધા ક્રિટિસિઝમ અને ખાસ કરીને ચેલેન્જીસ, તમારા એક્સટર્નલ એન્વાયરમેન્ટમાંથી આવતા ચેલેન્જીસને તમે કેવી રીતે ફેસ કરો છો. એક્સટર્નલ એન્વાયરમેન્ટ ઇન ધ સેન્સ કે કોમ્પિટિશન ફેસ કરો છો, ક્યારે ક્યારે એવી સિચ્યુએશન આવે છે કે યુ હેવ ટુ ફેસ ધી પર્ટિક્યુલર ડાઉન ટર્ન, ઓર તમારા બિઝનેસની અંદર એવી કોઈ સિચ્યુએશન આવે છે કે જેના લીધે તમારા ઉપરથી સબસિડીને એવું બધું હટાવી દેવામાં આવે છે, તમારા બિઝનેસ ઉપરથી, તમારી ઇન્ડસ્ટ્રી ઉપરથી. તેમાં ચેલેન્જીસ અને સોશિયલ ક્રિટિસિઝમ ફેસ કરવાની એબિલિટી ક્યાંથી આવે એન્ટરપ્રિન્યોરની? તો કે ઇનોવેશનથી જ. ઇનોવેશન કરશો તો તમને આઈડિયા આવશે કે તમારી અંદર કેટલીક એબિલિટી છે. ફાઇન, નેક્સ્ટ તમને આપેલું છે અચીવમેન્ટ મોટિવેશન થિયરી. સી, હું છે ને આના વિશે બહુ ઝાઝું ડિસ્કસ કરવાનું છું, બિકોઝ વી હેવ ઓલરેડી ડિસ્કસ સો મેની થિંગ્સ. આપણે મેકલેનની થિયરી જે ભણ્યા હતા ને, ઇટ સેલ્ફ ઇઝ ધી અચીવમેન્ટ મોટિવેશન થિયરી. મેકલેનને જેટલા પ્રિન્સિપલ્સ આપેલા હતા ને, તમામ અચીવમેન્ટ મોટિવેશન થિયરીના જ પ્રિન્સિપલ્સ હતા. ફરી પાછા જોઈ લઈએ શું કહેવા માગે છે. તો કે ટેન્ડન્સી ટુ ક્રિએટ સુપિરિયોરિટી. ભાઈ, અચીવમેન્ટ મોટિવેશનની અંદર જે કોઈ પણ એન્ટરપ્રિન્યોર હોય ને, એની એક ટેન્ડન્સી હોય કે હું સુપિરિયર દેખાઉં. એમાં પણ આપણે એક વસ્તુ જોઈ હતી, નીડ ફોર પાવર. બરાબર ને? નીડ ફોર પાવર એનામાં એક વસ્તુ જોઈ હતી, જેમાં એણે એમ કીધું હતું કે ભાઈ વ્યક્તિને છે ને એની એક સુપિરિયોરિટીની ફિલિંગ આવવી જરૂરી છે. આજે તમે લોકો કોઈ મને સુપિરિયર ના માને અને એકદમ ફ્રેન્ડની જેમ ટ્રીટ કરો તો મને બિલકુલ મજા ના આવે, સીધી વસ્તુ છે ને. કારણ કે હું તમારી એક અપર ઓથોરિટી છું. ભલે હું તમને ઓર્ડર નથી આપતી કે તમારી ઉપર બોસશિપ જેવું કાંઈ નથી કરતી, બટ એઝ અ પ્રોફેસર આઈ એમ યોર અપર ઓથોરિટી એન્ડ યુ કાન્ટ બી ફ્રેન્ડ વિથ મી. બરાબર ને? તમે મને એલ્ડર સિસ્ટર તરીકે ટ્રીટ કરી શકો છો, બટ તમે મને ફ્રેન્ડ તરીકે ટ્રીટ ના કરી શકો. અને એ ટેન્ડન્સી હોવી જોઈએ કે સુપિરિયોરિટી હું ક્રિએટ કરું. નો ડાઉટ, હું તમારી કોઈ ટાસ્કની અંદર હેલ્પ કરું છું, ઓર એઝ એલ્ડર સિસ્ટર તરીકે તમને કોઈ બી વસ્તુ જે પાર પાડવામાં હેલ્પ કરું છું, દેટ ઇઝ કમ્પ્લીટલી ઓકે. એમ મોર ઓર લેસ દેટ ઇઝ ઓલ્સો માય રિસ્પોન્સિબિલિટી ટુ હેલ્પ યુ આઉટ ફ્રોમ સમ સિચ્યુએશન, બટ આઈ કેન નોટ બી ફ્રેન્ડ વિથ યુ. ફાઇન, સો દેટ ઇઝ ધ ટેન્ડન્સી ઓફ ક્રિએટિંગ સુપિરિયોરિટી હોવી જ જોઈએ. અચીવમેન્ટ મોટિવેશન થિયરીની અંદર મેકલેન એવું કહે છે કે ભાઈ એક એન્ટરપ્રિનિયરની અંદર એવું તો એક વસ્તુ હોવી જોઈએ કે જેના લીધે એના સબઓર્ડિનેટ્સ જે છે એ એની વાત ઉપર ટ્રસ્ટ કરે, એઝ વેલ એઝ એના ઓર્ડર્સને ફોલો કરે. ફાઇન, સો એ રીતે કહે છે. નેક્સ્ટ કહે છે, ક્વોલિટી ઓફ ઇમેજિનેશન એન્ડ ક્રિએટિવિટી મસ્ટ મીન એબન્ડન્સ ઇન એન્ટરપ્રિનિયર ટુ અચીવ સુપિરિયોરિટી. સુપિરિયોરિટી અચીવ કરવા માટે એન્ટરપ્રિનિયરની અંદર ઇમેજિનેશન અને ક્રિએટિવિટી એબન્ડન્સ એટલે કે પુષ્કળ પ્રમાણમાં હોવી જરૂરી છે. બરાબર, પુષ્કળ પ્રમાણમાં હોવી જરૂરી છે ઇમેજિનેશન અને ક્રિએટિવ પાવર. ઇમેજિન પણ મોર ઓર લેસ મારું કહેવાનું છે કે ઇમેજિન તો આપણે ઘણું બધું કરતા હોઈએ છીએ, એમાંથી પ્રેક્ટિકલ માત્ર અને માત્ર 0.09% જેટલું કરતા હશો, અથવા તો 0.10% જેટલું. એમ આઈ રાઇટ ઓર નોટ? કેટલી બધી વસ્તુ આપણે ઇમેજિન કરીએ છીએ ડે ટુ ડે લાઈફની અંદર, આ થઈ જશે, પહેલું થઈ જશે, બટ હાઉ મચ યુ આર ગિવિંગ એફર્ટ્સ ટુ ધોઝ થિંગ્સ. કેટલા એફર્ટ્સ તમે એ વસ્તુની અંદર નાખો છો ને, દેટ ગિવ્સ યુ ધી પાવર. કારણ કે આજે તમે ઇમેજિન કરો છો ને, હું સર્ટન થિંગ્સ ઇમેજિન કરું છું, બટ ઇફ આઈ એમ પુટિંગ ધોઝ થિંગ્સ ઇન ટુ પ્રેક્ટિસ, હું એ વસ્તુને પ્રેક્ટિસની અંદર મૂકું છું, દેન એન્ડ દેટ ઓનલી આઈ વી એબલ ટુ ક્રિએટ સુપિરિયોરિટી. તો જ હું સુપિરિયોરિટી ક્રિએટ કરી શકું, કારણ કે એના માટે મારું તમારા કરતાં થોડું વધારે કરવું એ જરૂરી છે. અથવા તો તમારે જો સુપિરિયર બનવું છે તો તમારે મારા કરતાં વધારે કરવું જરૂરી છે. એક્ટિવિટીઝ અમુક હોવી જોઈએ કે જે તમને સુપિરિયર બનાવે. તો આ એ જ વસ્તુની વાત કરે છે અચીવમેન્ટ મોટિવેશનની અંદર. નેક્સ્ટ તમે કહે છે, કન્ટિન્યુઅસ સ્પિરિટ ફોર ઇનોવેશન ઇન બિઝનેસ થોટ્સ. યસ, આ વસ્તુ બહુ જરૂરી છે. તમારી અંદર છે ને એક આગ હોવી જોઈએ ઇનોવેશન કરવાની અને બિઝનેસ થોટ્સને પ્રેક્ટિકલિટીની અંદર લઈ આવવાનું. ફાઇન, દેન એન્ડ દેન તમને એક આઈડિયા આવશે કે ના, આઈ કેન બી સેલ્ફ મોટિવેટેડ, આઈ કેન ડૂ
these things. This is listed up things. And I can be successful. Fine. So A many in the kitchen by innovation in business thoughts of continuous evaluation. તો ધંધો થાય, ધંધો છે ને મગજમાં અને દિલમાં બે જગ્યાએ હોવું જોઈએ, તો જ તમે બિઝનેસ કરી શકો. અધરવાઇઝ યુ કાન્ટ ડુ બિઝનેસ. હા, મગજમાં ધંધો છે ને દિલમાં તમારે આમ બહુ પ્રેમ છે કોઈ પણ વ્યક્તિ પ્રત્યે, તો રાખો પ્રેમ, એનો કંઈ વાંધો નથી. પણ કહે છે ને કે પ્રેમથી પેટનો ભરાય, વાત બહુ સાચી છે. એના માટે ફૂડ પરચેસ કરવા માટે પૈસા લેવા, તમે કોઈની સાથે તમે ક્યાંય જાઓ, તમને એક એક્ઝામ્પલ, ફની એક્ઝામ્પલ છે. તમે યાર્ડમાં ઘઉં લેવા જાઓ, જેની પાસે લેવા જાઓ એની પાસે બેસીને બે ત્રણ કલાક પ્રેમ ભરી વાતો કરજો. આપશે તમને, ન આપે ને, પ્રેમથી પેટ નું ભરે, એ અલગ વસ્તુ છે. બરાબર, નો ડાઉટ. એઝ અ હ્યુમન બિંગ વી કેન સ્ટ્રાઈવ ફોર ધી કનેક્શન, એન્ડ દેટ ઇઝ વેરી બેઝિક થિંગ, એન્ડ દેટ ઇઝ વેરી બેઝિક. વી કેન સે ધેટ ઇઝ હ્યુમન ટેન્ડન્સી. બરાબર, એઝ અ હ્યુમન બિંગ, એક માણસ તરીકે આપણે કનેક્શન માટેની આપણી નીડ છે, દેટ ઇઝ કમ્પ્લીટલી ઓકે. બટ જો બિઝનેસ કરવો હોય તો કનેક્શનની સાથે સાથે તમારે માઇન્ડની અંદર એવા સ્પિરિટ હોવા જોઈએ કે જેના લીધે તમે બિઝનેસને આગળ વધારી શકો. કારણ કે ઘણા એવા બિઝનેસમેન જોયા છે આપણે કે દે આર ડુઈંગ બિઝનેસ ફોર ધી યર્સ એન્ડ સ્ટીલ એટ ધી સેમ પોઝિશન. કારણ કે ધંધાને આગળ વધારવામાં એમના કોઈ એફર્ટ્સ નથી હોતા. ફાઇન, નેક્સ્ટ કીધું છે ક્વોલિટી ઓફ લીડરશિપ. હવે હું આના વિશે બહુ જાજુ ડિસ્કસ કરવા નથી માંગતો. વી હેવ ઓલરેડી ડિસ્કસ સો મેની થિંગ્સ અબાઉટ લીડરશિપ. પહેલી અને છેલ્લી વસ્તુ એન્ટરપ્રિનરશિપની અંદર એ છે કે ઇફ યુ આર નોટ ગુડ લીડર, યુ કેન નોટ રન યોર બિઝનેસ સક્સેસફુલ. એક વસ્તુ તમને એ કહી દઉં કે ઇન ટર્મ્સ ઓફ હ્યુમન રિસોર્સિસ, ઇન ટર્મ્સ ઓફ મેનેજિંગ ધી હ્યુમન રિસોર્સિસ, ઇફ યુ આર બોસ દેન યુ આર આઉટ ઓફ ધી કોમ્પિટિશન બિઝનેસ. સીધી વસ્તુ છે, બોસ બનવા જશો ને તો તમે માણસોને લઈને નહીં ચાલી શકો. અને એ એક કડવું શક્ય છે કે માણસો વગર બિઝનેસ થાય નહીં. યુ કાન્ટ ડુ બિઝનેસ સિંગલ હેન્ડેડલી. બરાબર, તો લીડર હોવું, લીડરશિપ સ્કિલ હોવી અને સારા લીડર હોવું બહુ જરૂરી છે. એન્ટરપ્રિનિયર અંદર એ વસ્તુ હોય ને તો જ એ મોટિવેટ થઈ શકે, મોટિવેટ થઈ શકે તો જ એ કંઈક અચીવમેન્ટ કરી શકે, અચીવ કરી શકે લાઈફની અંદર. ફાઇન, લાસ્ટ પોઈન્ટ આપ્યું છે લાઈફ ટુ અચીવ સક્સેસ દેટ ઇઝ ડિફરન્ટ ફ્રોમ અધર્સ. યસ, એઝ એન એન્ટરપ્રિનિયર તમારા અંદર એક એવું એલિમેન્ટ હોવું જોઈએ કે જે તમને દરેક આસપાસના લોકો કરતાં અલગ બનાવે. કોઈ એમ કે ને તમને કોઈ એવો કોમ્પ્લિમેન્ટ આપે કે યુ આર ડિફરન્ટ ફ્રોમ અધર પીપલ, વી કેન ટેક ધીસ એઝ ધી બેસ્ટ કોમ્પ્લિમેન્ટ. શું કામ? કારણ કે મેં તમને કીધું ને કે દુનિયાની અંદર ત્રણ ટાઈપના પીપલ હોય. પ્રિવિયસલી બી મેં આ વસ્તુ કીધી, ફરી પાછું કહું છું, બ્લેક, વ્હાઇટ એન્ડ ગ્રે. બ્લેક આર ધી ટુ નેગેટિવ, વ્હાઇટ એ ટુ પોઝિટિવ, એન્ડ ગ્રે આર કોમ્બિનેશન ઓફ પોઝિટિવ એન્ડ નેગેટિવ. બિકોઝ દે આર ઓલવેઝ સિચ્યુએશનલ. અને આ લાઈફ, આ દુનિયામાં લાઈફ લાઈફમાં તમે જોવા જશો ને, મોસ્ટ ઓફ ધી હેપી પીપલ્સ આર ધી ગ્રે પીપલ. ધોઝ હુ કેન બી પોઝિટિવ એટ પોઝિટિવ ટાઈમ કેન બી નેગેટિવ એટ નેગેટિવ ટાઈમ. હું એવું નથી કહેતી કે નેગેટિવિટી જરૂરી છે, બટ સમટાઈમ્સ યુ હેવ ટુ ફોકસ ઓન દેટ પાર્ટ કે ધીસ થિંગ્સ આર ગોઈંગ ઇન ધી રોંગ ડિરેક્શન. એમાંય તમે પોઝિટિવ વસ્તુ ફાઇન્ડ આઉટ કરવાની ટ્રાય કરો તો એ ખોટી વસ્તુ છે. જે વસ્તુ નેગેટિવલી જાય છે, નેગેટિવલી જ જાય છે, એન્ડ દેટ ઇઝ હાર્મ થિંગ. બરાબર ને, સીધી વસ્તુ છે કે તમને નુકસાન પહોંચાડશે. તો ખોટાને ખોટું કહેવાની એ તાકાત હોવી જોઈએ, જે મોરલેસ તમે સમાજમાં જોવો છો કોઈના મનથી. બિકોઝ વી આર સો શેટર્ડ ઇન એન્વાયરમેન્ટ. છે ને, એન્વાયરમેન્ટની અંદર બહુ એવા બધા ઢંકાયેલા છીએ ને બધી વસ્તુથી કે આપણે એ વસ્તુ પર ફોકસ નથી કરી શકતા. ફાઇન, સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી સાયકોલોજીકલ થિયરી, સ્ટ્રોમ્બિટમ થિયરી ને અચીવમેન્ટ મોટિવેશન થિયરી. પર્ટિક્યુલર આ સેશનની અંદર આપણે જોઈએ. નેક્સ્ટ સેશનની અંદર નાની એક થિયરી છે, થિયરી ઓફ સોશિયલ ચેન્જ એન્ડ કન્વર્જન્સ પ્રિન્સિપલ. બરાબર, એ બંને વસ્તુ ડિસ્કસ કરી દેન તમારું જે છે આખે આખું ફાઉન્ડ યુનિટી છે કમ્પ્લીટ થઈ જશે. અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.